સયાજીરાવ ગાયકવાડ રાજાના સમયગાળામાં શરૂ થયેલી 110 વર્ષ જૂની કરજણ માલસર અને કરજણ મોટી કોરલ નેરોગેજ ટ્રેન સેવા કાયમી ધોરણે બંધ કરાતા શિનોર પંથકમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભારત રેલવે મંત્રાલય ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને શિનોર પંથકમાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાથે શિનોર કરજણ તાલુકાને જોડતી કરજણ માલસર અને કરજણ મોટી કોરલ નેરોગેજ ટ્રેન બંધ થતા શિનોર પંથકમાં લોકોમાં દુઃખની લાગણી પ્રવર્તી છે. રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર ગુજરાતની આ 11 ટ્રેનો ચલાવતી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એક તરફ કરોડોના ખર્ચે બુલેટ ટ્રેન દોડવાની તૈયારી થઈ રહી છે, ત્યારે ઐતિહાસિક દરોદોની લોકોની જીવાદોરી સમાન કરજણ માલસર અને કરજણ મોટી કોરલ નેરોગેજ ટ્રેનને રેલવે તંત્ર દ્વારા કમ ભાગી નિર્ણય લેવાતા શિનોર પંથકમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં દરેક વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન આ નેરોગેજ ટ્રેન હોય સાથે આ ટ્રેનમાં લોકો કરજણ સહિતના વિસ્તારોમાં રોજીરોટી તેમજ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે અવર જવર કરતા હોય છે, ત્યારે ઐતિહાસિક નેરોગેજ ટ્રેન બંધ ન થાય અને રેલ ચાલુ રાખવામાં આવે જેને લઈને રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસિએશન સિનોર પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલે ડિવિઝનલ રેલવે મેનેજરને લેખિતમાં રજૂઆત કરી નેરોગેજ ટ્રેન ચાલુ રાખવાની માંગ કરી છે. સર, સયાજીરાવ ગાયકવાડ સાહેબના શાસનથી ચાલતી આવી આ નેરોગેજ રેલવે લાઇન હાલમાં સરકારશ્રી દ્વારા કાયમી ધોરે બંધ કરી દેવામાં આવેલ છે. કરજણથી માલસર, કરજણથી મોટી કોરલ જેવી અન્ય 11 રેલવે સેવા બંધ કરી દેવામાં આવેલ છે અને આ તમામ રેલવે માં નર્મદાના કિનારે આવેલ પવિત્ર યાત્રાધામની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ અને વેપારી વર્ગને ખૂબ જ અનુકૂળ હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા નફા નુકસાન જોઈ સેવાનો લાભ ભૂલી અને નફા નુકસાન સાથે એ કન્વર્ટ કરી અને એ બંધ કરવામાં આવેલ છે. ખરેખર સર સયાજીરાવ ગાયકવાડ શાસનની અંદર આ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવન જાવન માટે એક સેવાના ભાગરૂપે ચાલુ કરવામાં આવી હતી. હાલમાં આ તદ્દન સેવા બિલકુલ બંધ કરી દેવામાં આવેલ છે. આ રેલ સેવા એક ગરીબ અને મધ્યમ આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી, તેમ છતાં પણ કોઈ લોકોનું હિત જોયા વગર આ સરકાર દ્વારા બિલકુલ બંધ કરી દેવામાં આવેલ છે, જેના કારણે સમગ્ર પંથકના લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. તો અમારી આપશ્રીને એટલી વિનંતી છે કે આ તમામ રેલ સેવા પુનઃ શરૂ કરી આપો એવી અમારી સૌની લોક માંગણી છે.